હેલો મોડલ ઓનલાઈન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. નમસ્તે બાળકો. ધોરણ 2 વિષય કલો પાઠ 6 પર્વતનો મુરબ્બો. આપણે પાઠ 6 પર્વતનો મુરબ્બાનો આપણે રિવિઝન કરીશું. ચાલો મુરબ્બાની મજા. મુરબ્બો ખાવા 4 ઉંદરો ચાલ્યા. કેટલા ઉંદરો ચાલ્યા? 4 ઉંદરો. એણે શું કર્યું? મુરબ્બો ખૂબ ધરાઈને ખાધો અને પછી શું કર્યું? વિચાર કર્યો કે બચ્ચા માટે થોડો ઘેરે લઈ જઈએ તો ઠીક. એમ કેવું સારું? બધા ઉંદરો બરણીની અંદર પડ્યા. બરણી હોય આગળ, બરણી હોય બરણીની અંદર ઊંધે માથે પડ્યા. એટલે જરા પણ બીક નો લાગે. ત્યાં કોણ આવ્યું? શેઠ આવ્યા, ઘરના માલિક આવ્યા. અને એને જોયું તો બરણીમાં ચારે ચાર ઉંદરો અંદર હતા. તો તેને પૂછડી પકડીને બધા ઉંદરોને બહાર કાઢ્યા. તો બહાર કાઢ્યા તો બધા ઉંદરોને ડીજે એટલે શરીરે શરીરે શું ચોટી ગયું હતું? મુરબ્બો ચોટી ગયો. અને બધા ઉંદરો ત્યાંથી દોડીને ચૂચું કરતા ત્યાંથી ભાગી ગયા. અને પછી ઘરે આવ્યા. બચ્ચા પાસે આવ્યા તો બચ્ચાને વળગી. અને બચ્ચા તો મુરબ્બો, બચ્ચા તો ઉંદરોને વળગી અને ડીલે ચોટ્યો. તો મુરબ્બો ખાવા મળ્યા. અને મુરબ્બો કેવો હતો? રસદાર. બચ્ચાઓ બધા મુરબ્બો ખાવા મળ્યા. હવે જો આપણે મુરબ્બાની મજાની વાત કરીએ. હવે આપણે આગળ વધીશું. જો એના છે પ્રશ્ન, આપણે મેં તમને કાલે સમજાવ્યું એના પ્રશ્નો છે. જો નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. હવે શું છે પહેલો સવાલ? ઉંદરો શું ખાવા ચાલ્યા? શું લખેલું છે? ઉંદરો શું ખાવા ચાલ્યા? તો આપણે આગળ જોઈએ ને તો ઉંદરો બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા. ચાલો આપણે પ્રશ્ન લખીશું, જવાબ લખીશું. ઉંદરો બરણીનો અશ્વની જગ્યાએ શું આવશે? જવાબ ઉંદરો બરણીનો મુરબ્બો ખાવા ચાલ્યા. ચાલો જોઈશું મુરબ્બો ખાવા કેટલા ઉંદર ચાલ્યા. શું આપણે કામમાં જોયું તો કેટલા ઉંદર ચાલ્યા હતા? તો 4. તો શું આવશે? મુરબ્બો ખાવા. આ 4 કેટલા છે? જીગે શું આવશે? જવાબ આવશે મુરબ્બો ખાવા. મુરબ્બો ખાવા 4 ઉંદર ચાલ્યા. શું છે? મુરબ્બો ખાવા 4 ઉંદર ચાલ્યા. ચાલો ત્રીજું. મુરબ્બો સામા ભરેલો હતો? સામા ભરેલો હતો આપણે કાલેમાં જોઈએ તો મુરબ્બો બરણીમાં ભરેલો હતો. સામા ભરેલો હતો બરણીમાં. ચાલો આપણે જવાબ લખીશું મુરબ્બો બરણીમાં. અચ્છા છે એની જગ્યાએ શું આવશે? જવાબ આવશે મુરબ્બો બરણીમાં ભરેલો. મુરબ્બો બરણીમાં ભરેલો હતો. શું છે ચોથો? મુરબ્બો ખાતી વખતે કોણ આવ્યું? આપણે જોયું ને કાવ્યમાં તો કોણ આવ્યું હતું? શેઠ આવ્યું. શું આવશે? મુરબ્બો ખાતી વખતે શેઠ આવ્યો. ચાલો જવાબ લખીશું મુરબ્બો ખાતી વખતે શેઠ આવ્યા. મુરબ્બો ખાતી વખતે શેઠ આવ્યા. ચાલો પાછું. મુરબ્બો કેવો હતો? કેવો હતો મુરબ્બો? રસદાર. શું લખવાનું જવાબમાં? મુરબ્બો રસદાર હતો. મુરબ્બો કેવો છે એની જગ્યાએ શું આવશે? જવાબ મુરબ્બો રસદાર હતો. મુરબ્બો રસદાર હતો. આપણે મુરબ્બાની મજાના કાવ્ય શીખ્યા એની ઉપરથી જ આ પ્રશ્નનો જવાબ છે. હવે આપણે આગળ વધીશું. હવે આપણે અમૃત કાકાનો પર્વ તે વિશે જુઓ. પૃથ્વીપુરની બજાર છે એમાં બહુ ભીડ જામી હતી. ત્યાં આ મોબાઈલ લઈ અને કોણ વિડીયો ઉતારતો હતો? આર્યન બજારમાં મોબાઈલ લઈને વિડીયો ઉતારતો હતો. શંકરાભાઈ શું? શાકભાજીની લારી હતી. શાકભાજીની લારીમાં શું? બટાકા, રીંગણ, ડુંગળી, તે શાકભાજી હોય ને તે. પછી પ્રકાશભાઈ અને દર્શના મળે. પ્રકાશભાઈ
ત્યારે દર્શના બહેન કોની માટે કપડાં ખરીદતા હતા? ત્રુપટ માટે કપડાં ખરીદતા હતા. પ્રકાશભાઈ અને દર્શના બહેન તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. મુર્દેશભાઈ બ્રશ, કાચકો અને તેલ ખરીદીને થેલીમાં મૂકતા હતા. ત્યાં હર્ષદભાઈ તેની સાયકલ લઈને દૂધના કેન લઈને જતા હતા. પાર્થેશભાઈ, પ્રેમિલાભાઈ અને હર્ષવર્ધનના ભાગે શું સ્કૂટર દબાઈ ગયું હતું. શ્રીધરભાઈ પુગા લઈને ક્યાં ઉભા હતા? બજાર વચ્ચે ઉભા હતા. પછી ચંદ્રકાંત ચાવાળાની દુકાને તો ટોળું જોઈ, બજારમાં આ બધી ભીડ જામી હતી. ત્યાં અમૃત કાકાનો બળદ છે તે બજારમાં ઘૂસ્યો અને તેનું શરીર કેવું હતું? પર્વત જેવું. એટલે અમૃત કાકાએ તેનું નામ પાડ્યું હતું પર્વત. અને કાકાએના હાથમાંથી તો તેણે દોરડું છોડાવી અને ત્યાંથી દોડ્યો અને એ જાય અમૃત કાકાનો બળ. ચાલો હવે આપણે તેની ઉપર પાઠ સમજાવ્યો તેની ઉપરથી આપણે ખાલી જગ્યા છે. જુઓ પહેલી ખાલી જગ્યા, શંકરાભાઈની ખાલી જગ્યાની લારી હતી. જુઓ શંકરાભાઈની શેની લારી હતી? શાકભાજીની લારી હતી. ચાલો બીજું, મુર્ગેશભાઈ બ્રશ, કાચકો અને તેલ વગેરે ખરીદી ખાલી જગ્યામાં મૂકતા હતા. તો શેમાં મૂકતા હતા? થેલીમાં. તો શું આવશે ખાલી જગ્યા જરા શું આવશે? થેલી. મુકેશભાઈ બ્રશ, કાચકો અને તેલ વગેરે કરી થેલીમાં મૂકતા હતા. હવે ત્રીજું, પ્રકાશભાઈ અને દર્શના બહેન ખાલી જગ્યા માટે કપડાં ખરીદતા હતા. કોની માટે કપડાં ખરીદતા હતા? તો તૃપ્તિ માટે. પ્રકાશભાઈ અને દર્શના બહેન તૃપ્તિ માટે કપડાં ખરીદતા હતા. ચોથી ખાલી, હર્ષદભાઈ ખાલી જગ્યા પર દૂધના કેન લઈ જતા હતા. શું આવે? હર્ષદભાઈ શેની ઉપર દૂધના કેન લઈ જતા હતા? તો સાયકલ પર. તો ખાલી જગ્યાનો જવાબ શું આવશે? સાયકલ. હર્ષદભાઈ સાયકલ પર દૂધના કેન લઈ જતા હતા. પાર્થેશભાઈ, પ્રેમિલાભાઈ અને ખાલી જગ્યાના ભાગથી સ્કૂટર દબાઈ ગઈ. કોના ભાગથી સ્કૂટર દબાઈ ગયું હતું? તો હર્ષવર્ધનના ભાગથી. ખાલી જગ્યાનો જવાબ શું આવશે? હર્ષવર્ધન. પાર્થેશભાઈ, પ્રેમિલાભાઈ અને હર્ષવર્ધનના ભાગથી સ્કૂટર દબાઈ ગયું. ચલાવો. શ્રીધરભાઈ ખાલી જગ્યા લઈ બજાર વચ્ચે હતા. શ્રીધરભાઈ શું લઈને બજાર વચ્ચે હતા? તો ફુગ્ગા. ખાલી જગ્યામાં શું આવશે? ફુગ્ગા. શ્રીધરભાઈ ફુગ્ગા લઈ બજાર વચ્ચે હતા. ચાલો સાથી, ખાલી જગ્યાનું બળદ બજારમાં ઘૂસ્યું. કોનું બળદ બજારમાં ઘૂસ્યું હતું? તો અમૃત કાકાનું. તો ખાલી જગ્યામાં શું આવશે? અમૃત કાકા. અમૃત કાકાનો બળદ બજારમાં ઘૂસ્યો હતો. આ જે ખટલું હું તમને જે ફોટો મોકલું તે ઘર કાકાની નોટમાં એકવાર લખી પાકું કરું. જય શ્રી કૃષ્ણ.